ગ્લોબલ સ્કૂલ ગ્રુપ એટ વાસુદેવ વિદ્યાલય દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઇંગ્લિશ પ્રાઇમરમાં ઈ થી જે સુધીનું સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના છે પોતાની ફોર લાઈનની બુકમાં અને ઇંગ્લિશ પ્રાઇમરની બુકની અંદર. યુનિટ નંબર 2 કેપિટલ લેટર્સ. હવે આપ તમારી ઇંગ્લિશ પ્રાઇમરની બુકની અંદર આપણે ડી સુધી તો શીખી ગયા છીએ, પણ હવે આપણે ઈ થી જે સુધીના સ્પેલિંગ લખવાના છે તથા બોલવાના પણ છે. ઘરે આની પ્રેક્ટિસ સતત કરતા રહેવાનું છે. તો હવે આપણે અહીંયા જોઈ શકો છો, અહીંયા એગ નું આપણને ચિત્ર આપેલું છે અને અહીંયા ઘૂંટવાનો છે ઈ. તો આ રીતના તમારે તમારી બુક ની અંદર વ્યવસ્થિત પણ આપણને આપેલું છે, એ જ રીતના આપણે સૌએ કરવાનું છે. તો મારી સાથે અહીંયા બધા પોતાની બુક ની અંદર કરશે. ઈ આપણને એગ નું ચિત્ર આપ્યું છે તો આપણે એ ઘૂંટશું. પછી અહીંયા ઈ છે, ઈ ને પણ ટપકા આપેલા હશે, ત્યાં તમારે ઘૂંટવાનું રહેશે. અને અહીંયા તમે બધાને ખાના આપેલા છે ત્યાં ઈ ને વ્યવસ્થિતપણે ઘૂંટવાનું છે ઇંગ્લિશ પ્રાઇમરની બુકની અંદર. પછી ત્યારબાદ ઈ પછી આપણને એફ આપેલો હશે. એફ એટલે પંખો, એફ એ એન, ફેન એટલે પંખો. હવે તમારે આ જ રીતના ઈ પછી એફ પણ ઘૂંટવાનો રહેશે. ત્યારબાદ જી પણ આપેલો છે, GUN ગન એટલે બંદૂક, જી પણ તમારે નીચે ત્યાં ઘૂંટવાનો રહેશે. ત્યારબાદ છે H, HEN હેન એટલે મરઘી, ત્યાં H પણ તમારે ઘૂંટવાનો રહેશે. ત્યારબાદ આપણને આપેલું છે I અને J. આઈસ્ક્રીમ નો I છે, આપણે અહીંયા I પણ ઘૂંટવાનો રહેશે. ત્યારબાદ આપણને આપ્યો છે J. આપ જોઈ શકો છો કે પહેલી એબીસીડી જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે એ પહેલી બે હરોળની અંદર જ દરેક અક્ષરો આવે છે. જ્યારે બીજી એબીસીડી આપણે લખીએ છીએ ત્યારે એમાં અક્ષરો અમુક જે છે એ નીચેની હરોળમાં પણ આવતા હોય છે. હવે આપણે આ રીતના તમારી ઇંગ્લિશ પ્રાઇમરની બુકની અંદર અહીંયા તમારે દરેક અક્ષરોને ઘૂંટવાના રહેશે. પેજ નંબર 10, 11 અને 12 આપણને જે આપેલા છે એ બધા તમારે વ્યવસ્થિતપણે તમારી ઇંગ્લિશ પ્રાઇમરી બુકની અંદર લખવાના રહેશે. હવે તમે આગળ આપણે નવું શું કરવાનું છે તો ફોર લાઈનની બુકમાં સ્પેલિંગ લખો ઈ ટુ જે સુધીના. હવે આપણે અહીંયા સ્પેલિંગ લખવાના છે ક્યાં, તો કે ફોર લાઈનની બુકની અંદર. હવે અહીંયા આપણને પહેલો સ્પેલિંગ આપ્યો છે ઈ, ઈ ડબલ જી, શું બનશે તો કે એ. એક એટલે ઇન્ડુ. હવે આ રીતના તમારે બોલવાનું છે અને સાથે તમારી ફોર લાઈનની બુકની અંદર લખવાનું છે. ત્યારબાદ આપણને આપેલું છે એફ, એફ એ એન, ફેન એટલે શું ભાઈ, પંખો. ત્યારબાદ આપેલું છે જી, જી યુ એન, ગન એટલે બંદૂક. ત્યારબાદ આપેલું છે એચ, એચ ઈ એન, હેન એટલે મરઘી. હવે છે આઈસ્ક્રીમ, આઈ સી ઈ, સી આર ઈ એ એમ, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. ત્યારબાદ આપેલું છે આપણને જે, જે યુ જી, જોગ એટલે કુંજો. H, H, E,
and hen એટલે માર્ગી. પછી છે I, I C E, C R E A M, ice cream એટલે ice cream. ત્યારબાદ છે J, J U G, જગ એટલે કુંજો. હવે આ રીતના તમારે ફોર લાઇન ની બુક ની અંદર લખવાનું રહેશે અને આ તમારે ઇંગ્લિશ પ્રાઇમર ની બુક ની અંદર લખવાનું છે, જેમાં ખાલી તમારે માત્ર અક્ષરો છે એ ગૂંટવાના છે, સાથે એમાં આપણને સ્પેલિંગ અને ઉચ્ચાર પણ આપ્યા છે જે તમારે બોલવાના રહેશે અને ફોલેની બુકમાં લખવાના રહેશે. તો આ રીતના વ્યવસ્થિતપણે આપણે ઈ થી જે સુધીના દરેક શબ્દોને આપણે પોતાની ઇંગ્લિશ પ્રાઇમર ની બુક ની અંદર જે અક્ષરો ગૂંટવાના લીધા છે ગૂંટીશું અને આ રીતના ફોર લાઇન ની બુક ની અંદર આપણે અક્ષરો લખીશું. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી વાત કરીશું. થેન્ક યુ.